અમદાવાદ જિલ્લાના પિરાણા ગામે ખાતે ઇમામ શાહ સમાધિ સ્થળ અને મસ્જિદ વચ્ચે એક દિવાલ બનાવવા મુદ્દે રવિવારે ગામના મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમાધિ સ્થળ અને મસ્જિદ વચ્ચે તારની વાડ જે વર્ષોથી ચાલે છે ત્યાં દિવાલ બનાવવા મુદ્દે તેમણે વિરોધ કરી ગામમાંથી હિજરત કરી હતી જો કે આગેવાનોની સમજાવટ બાદ તેઓ પરત ફર્યા હતા ઇમામ શાહની મસ્જિદ અને બાજુમાં આવેલું સમાધિ સ્થળ બંને એક જ જગ્યા પર છે પરંતુ એમાં મુસ્લિમો દ્વારા આ જગ્યા ઇમામ શાહ બાવા ટ્રસ્ટની હોવાની વાત કરાઈ હતી જ્યારે બીજી તરફથી આ સંતપંથ ટ્રસ્ટની જગ્યા છે અને એમાં આ મસ્જિદ આવેલી હોવાની વાત છે પીરાણા ગામમાં દિવાલ બનાવવા મુદ્દે શું વિવાદ છે અને આ સમગ્ર મામલો પીરાણાના ટ્રસ્ટના લોકોનું શું કેવું છે એ વાત જોઈએ છીએ અમદાવાદ થી અઢાર કિલોમીટર દૂર આવેલા પિરાણા ગામમાં ઈમામ શાહ મસ્જિદ આવેલી છે મસ્જિદની બાજુમાં પ્રેરણા તીર્થ આવેલું છે જેમાં નિષ્કલંકી ભગવાનનું મંદિર પણ આવેલું છે બાજુમાં સમાધિ સ્થળ પણ છે પ્રેરણાધામ મંદિરની જગ્યા અને મસ્જિદ એક જ છે અને ઇમામ શાહીની મસ્જિદ અને અન્ય મસ્જિદ તેમજ કબરો આવેલી છે મસ્જિદ અને સમાધિ સ્થળ વચ્ચે હાલતમાં હોવાથી તેને દૂર કરીને સતપંથ ટ્રસ્ટ દ્વારા દિવાલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ જગ્યા દિવાલ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી રવિવારે મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા આ મામલે વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને આ દિવાલ બનાવવાનો વિરોધ કર્યો હતો આ મામલે આખા પીરાણા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે